મિત્રો આપ જોઈ રહ્યા છો મારો વાજ ન્યૂઝ. રિચાર્જ કરો અને વીજળી મેળવો, જો રિચાર્જ નહીં તો વીજળી નહીં. સમય સાથે બધું જ આધુનિક થઈ રહ્યું છે અને જમાનો હવે બદલાતો રહે છે. જેમ મોબાઈલમાં રિચાર્જ થાય એમ વીજળીનું રિચાર્જ કરવામાં આવશે. હવે જેમ મોબાઈલ વગર નથી ચાલતું તેમ આપણને વીજળી વગર પણ નથી ચાલતું. વીજ ચોરીને દૂર કરવા માટે સરકાર ડિજિટલ મીટરની જગ્યાએ સ્માર્ટ મીટર લઈને આવ્યું છે. આ પ્રોજેક્ટની અમલાવારી પણ અમદાવાદથી શરૂ કરી દેવાઈ છે. નરોડા દહેગામમાં પણ આવા મીટર લગાવવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારના આરડીએસએસ ના પ્રોજેક્ટ હેઠળ આ શરૂ કરવામાં આવી રહી છે. આ કામ કેવી રીતે કરશે? ડિજિટલ મીટર કામ કેવી રીતે કરશે? મીટરમાં આરએફ વાયરલેસ સિસ્ટમની એક ચીપ લગાવવામાં આવી છે, જે ચીપની મદદથી મીટર રિચાર્જ કરીને વીજળીનો ઉપયોગ કરી શકાશે. 200 કનેક્શન પર એક ડેટા કોન્સન્ટ્રેટર યુનિટ ફિટ કરાશે, જે સીધો સેટેલાઇટ સાથે કનેક્ટ હોય છે. અને આ ડિજિટલ મીટરોની અંદર તમે જોઈ શકશો, વીજ કંપનીની એપ્લિકેશનમાં ગ્રાહક દરેક વસ્તુ જાણી શકશે, કેટલા પૈસા કપાયા, કેટલા યુનિટ આપણા અંદર થયા, એ ટોટલી માહિતી હવે આ મીટરોમાં મળી શકશે. તો અમદાવાદની અંદર તો આ શરૂ થઈ ગયું છે, હવે ટૂંક સમયમાં ઘરે ઘરે આ મીટરો લાગી શકે છે. આના રિવ્યુ પણ પબ્લિકે મીડિયાઓ સમક્ષ સારા સારા આપેલા છે. તો હવે મોબાઈલની જે રીતે લત હતી, મોબાઈલની અંદર જે રીતે આપણે રિચાર્જ કરાવતા હતા, વીજળી માટે પણ હવે આપણે રિચાર્જ કરાવવું પડશે. તો હવે એ સમય પણ હવે નજીક આવી ગયો છે. તો ક્યારે આવે છે એ તો હવે જોવાનું રહ્યું. નમસ્કાર.